છે જો હું ભૂખી મરી જઈશ ને તો આ દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મારા જેવી સુપરસ્ટાર ને મળી યાર સમજ તું બને ભૂખડી બારસ એ ભૂખડી બારસ કેવી રીતે હોઈ શકે હું 11 ના દિવસે જન્મી હતી સમજી એ પાગલ શું છે તું એક કામ કર ને ઉપવાસ કરી લે ને હિરોઈન ચૂપ 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 કેટલી મોહ હું કરો છો તમે લોકો બેબી બેન બહાર ગયા છે અને મોટી બેન ને તો આવી જવા દો આપણે રોજ સાથે બેસીને જમીએ છે ને અરે હા આ મુદ્દા કેમ નથી આવી હજી સુધી જમવા અરે પણ અહીં આવીને જમશે હા તો મેડમી એક કામ કર મુગ્ધાની થાળી એના રૂમમાં મોકલાવી દે પ્લીઝ તમે લોકો કેમ આવું બોલો છો અરે બેબી બેન ક્યારે આવશે એટલી ભૂખ લાગી છે મુગ્ધા મોટી મોટી બેન મુગ્ધા નીચે આવ તો અમે બધા તો હમણાં હું ડોક્ટર માર્કણને ત્યાંથી તારો આ મેડિકલ રિપોર્ટ લઈ આવી છું એ બતાવવા લોકોને મોટી બેન પેલા મુગ્ધા ના ઘરે જઈશ ત્યાંથી રિપોર્ટ કલેક્ટ કરીશ જેમાં એ લખાયેલું છે કે આને એડ્સ છે અને પછી ડોક્ટર ભંશાલી જો તમે બંને જણા જોવાનું તમારે છે ડોક્ટર તમારા બે જવાબદાર રિપોર્ટ થી એક નિર્દોષ છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે જાણો છો તમે વોટ આ ભૂલ મેં કરી છે આ બે જવાબદારી ભરેલો રિપોર્ટ મેં બનાવ્યો છે ધીસ ઇઝ ઇમ્પોસિબલ ઓ મેડમ છેલ્લા 15 વર્ષથી આ લેબોરેટરી ચલાવું છું અને આવી કોઈ ભૂલ મારાથી થાય જ નહીં આ રિપોર્ટ તમારા લેબમાંથી આપવામાં આવ્યો છે જેમાં તમે લખ્યું છે કે પેશન્ટ મુગ્ધા અવિનાશ દેસાઈને એચઆઈવી પોઝિટિવ છે જુઓ તમારા ભૂલ ભર્યા રિપોર્ટના કારણે મુગ્ધાને એના માબાપે ઘરેથી બહાર કાઢી મૂકી છે અને એ છોકરી છેલ્લા 4 દિવસથી માનસિક રીતે ભાંગી પડી છે રસ્તે રઝળતી થઈ ગઈ છે હું તમને નહીં છોડું ડોક્ટર હું માત્ર પોલીસ કેસ જ નહીં તમને કોર્ટમાં પણ ઘસેડીશ ડોક્ટર નાઉ વેટ પ્લીઝ મને 2 મિનિટ આપો હું મારા બધા રિપોર્ટની કોપી રાખું છું આઈ શો યુ યસ ધીસ ઇઝ ઇટ આ છે મુગ્ધા અવિનાશ દેસાઈના બ્લડ રિપોર્ટની કોપી અને મેં આમાં લખ્યું છે કે એચઆઈવી નેગેટિવ છે તો ઓરિજિનલ કોપીમાં કેમ ભૂલ છે ઓ માય ગોડ ઇન્સ્પેક્ટર આ રિપોર્ટ મારી લેબોરેટરીમાંથી બનાવ્યો જ નથી આ કોઈક વ્યક્તિની છેતરપિંડી લાગે છે આ રિપોર્ટ પણ કોમ્પ્યુટર પર તૈયાર કરેલો છે અને જો આમાં મારી સિગ્નેચર પણ નથી શું જો હું ખાતરીપૂર્વક કહું છું અને કોર્ટમાં સાબિત પણ કરી આપીશ કે આ રિપોર્ટ ફ્રોડ છે આ મારી લેબોરેટરીનો પણ નથી અને આમાં મારી સહી પણ નથી એટલે મુગ્ધાને કોઈએ ફસાવી છે એની જિંદગી કોઈએ બરબાદ કરી છે ખોટો રિપોર્ટ આપીને સાચું કહું છું ને મોટી બેન મને એ જ નથી હું જીવી શકું છું મોટી બેન હા મુગ્ધા હા પૂછ અનિતાને એટલે મને કોઈ બીમારી નથી હું જીવી શકું છું હું ભણી શકીશ તમે એ સાથે બનાવટ તો નથી કરતા ને મોટી બેન
बनावट तो तारी साथे थई छे। अनिता अनिता રડી લેવા દે, એનું મન હલકું કરી લેવા દે। આ દુઃખના નહીં પણ ખુશીના આંસુ છે। તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે। પોલીસ સ્ટેશન કેમ? જો તું પોલીસ કમ્પ્લેન ના નોંધાવે તો હું તને ન્યાય નહીં અપાવી શકું। ન્યાય? કેવો ન્યાય? મોટી બેન, ખોટો રિપોર્ટ બનાવી આની આ હાલત કરનારને હું સજા જરૂર અપાવીશ। મારે કોઈને સજા નથી અપાવી, હું સારી છું, મને કાંઈ જ નથી થયું, એ જ મારા માટે ઘણું છે। ના મુગ્ધા, તારે પોલીસ કમ્પ્લેન તો નોંધાવી જ જોઈએ। આ દુનિયામાં અન્યાય કરનાર ગુનેગાર છે, તો એ અન્યાયને સહન કરનાર એથી મોટો ગુનેગાર છે। તારી આ હાલત કરનારને સજા મળવી જ જોઈએ। જા જા અનિતા, કે છે એમ કર, જા જા ચાલ। અરે ભૈરવી, શિલ્પા ક્યાં છે? મોટી બેન, મોટી બેન એક વાત પૂછું, અન્યાય કરનાર ગુનેગાર તો અન્યાય સહનાર વધુ ગુનેગાર? તો મોટી બેન, અન્યાય કરનારને સાથ આપનાર અને મૂંગે મોઢે જોનારને તમે શું કહેશો? એને તો હું સૌથી મોટો ગુનેગાર ગણીશ, પણ આ બધું તું શું કામ પૂછે છે? મોટી બેન, મને LLB ની ડિગ્રી તો મળી ગઈ, હવે ટ્રેનિંગ માટે જે વકીલને ત્યાં હું કામ કરું છું એનું નામ બહુ મોટું છે, પૈસા પણ સારા એવા કમાય છે, પણ એના બધા ક્લાયન્ટ્સ... હા, તે શું વાંધો છે ક્લાયન્ટોમાં? મોટી બેન, એ સાહેબ લગભગ બધા કેસીસ એવા જ લડે છે કે જેમણે કંઈક ગુનો કર્યો હોય, અને વકીલ સાહેબ પોતાની આવડતથી ચતુરાઈથી આવા લોકોને સજામાંથી છોડાવી દે છે। એમ? હા મોટી બેન, અને અને મારો આત્મા ડંખે છે આવા કામ કરનારને સાથ આપતા। તો છોડી દે। છોડી દઉં મોટી બેન? તો પછી મારી આવકનું શું? હું કમાતી ક્યારે થઈશ? પૈસા કમાવાની ઉતાવળ છે? ના મોટી બેન, એવી વાત નથી કે મને પૈસા કમાવાની ઉતાવળ છે, પણ મોટી બેન, ક્યાં સુધી હું આમ તમારા આશરે તમારા ખર્ચે જીવી રાખીશ? મારી ઈચ્છા છે કે હું જલ્દી કમાતી થાઉં અને મારી કમાઈ તમારા હાથમાં મૂકું। જો પૈસા કમાવાની ઉતાવળ ન કર, અને આજ પછી મનમાં ક્યારે એવું ન લાવતી કે મેં તને આશરો આપીને તારા પર ઉપકાર કર્યો છે। આ બધું તો હું મારા પોતાના સ્વાર્થ માટે કરી રહી છું। તમારા સ્વાર્થને કારણે? હા, દુનિયામાં દરેક વ્યક્તિને એક ઈચ્છા હોય છે કે એના અંતિમ સમયે એની નજીક એના કોઈ પોતાના સ્વજનો હોય, જે એના મૃત્યુ પછી એને ખભે ઉચકી ખાંદ આપી સ્મશાને લઈ જઈ એના અંતિમ સંસ્કાર કરે। હા, તો તો તમે ચારે જણીઓ મારા મૃત્યુ પછી મને ખાંદ આપી ખભે ઉચકી સ્મશાને લઈ જઈ મારા અંતિમ સંસ્કાર કરશો ને? મોટી બેન, તમે આમ ન કહો, મોટી બેન તમારા વગરના જીવનની તો
કલ્પના સુદ્ધા નથી કરી શકતા. ભલે કઈ પણ થઈ જાય મોટી બેન, તમને કઈ ન થવું જોઈએ. મુગ્ધા. હા શું છે મોટી બેન? ગઈકાલે તારો રિપોર્ટ સારો આવ્યો એ ખુશીને ખુશીમાં હું સીધી ઘરે આવતી રહી હતી. તારો ડ્રેસ લાવવાનું રહી ગયું હતું તે આજે લઈ આવી છું. જોઈ લે. અરે મોટી બેન, આની શું જરૂર હતી? તમે તો મારા માટે મારો ઉપકાર માનવાનો રહેવા દે ને આ ડ્રેસ જોઈ લે. દુકાનદાર સાથે વાત કરીને આવી છું, નહીં ગમે તો બદલાવી આવજે. અરે ના રે મોટી, બહુ ખૂબસૂરત ડ્રેસ છે. આમાં નોકરી શોધતી હતી પાછી? હા, મેં તમને કહ્યું હતું ને કે મારે સર્વિસ કરવી છે. હા, તો હું ડોક્ટર ઉમેશ સાથે મેં વાત કરી છે, એ એના ક્લિનિકમાં તને અસિસ્ટન્ટ તરીકે રાખી લેશે. ડોક્ટર ઉમેશના ક્લિનિક? હા, સવાર સાંજ કામ કરવાનું ને ભણવાનું પણ ચાલુ રાખવાનું, પગાર સારો આપશે. થેન્ક યુ વેરી મચ મોટી બેન, હું રાત દિવસ મહેનત કરીશ. મારા પપ્પાનું સપનું મને ડોક્ટર બનાવવાનું હતું, પણ મને પેથોલોજીસ્ટનું બનવું છે. જે ભણવો એ ભણજે, પણ ભણજે. હા મોટા બેન, હમણાં અનિતાનો થોડી વાર પહેલા ફોન હતો, મુગ્ધાની પોલીસ સ્ટેશને બોલાવી છે. પોલીસ સ્ટેશને? શા માટે? નો નો નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ. એને અહીં પોલીસ સ્ટેશનમાં આવીને હાજરી આપવી પડશે. ના ના, એવું નહીં ચાલે. એને કોણ અહીંયા આવે? એક્સક્યુઝ મી. યસ. સબ ઇન્સ્પેક્ટર અનિતા જોશી. કમ ઇન. જી, મારું નામ અવિનાશ દેસાઈ છે. તમે કોઈ પોલીસને મારા ઘરે મોકલેલી મને અહીંયા લાવવા માટે? બાય ધ વે, જાણી શકું મેં શું ગુનો કર્યો? તમારી દીકરી ઘરેથી ગુમ છે એવી જાહેરાત તમે જ આપી છે? યસ ઓફ કોર્સ. ક્યાંથી ગુમ થઈ છે, કેવી રીતે ગુમ થઈ છે, કોની સાથે ગઈ છે, એની ગુમ થવાની પોલીસ કમ્પ્લેન તમે કયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે? ઇન્સ્પેક્ટર, એ પોલીસ સ્ટેશન તો તમે જુઠ્ઠું બોલો છો મિસ્ટર અવિનાશ દેસાઈ, તમે સાવ જુઠ્ઠા છો. તમે એને ઘરેથી બહાર કાઢી મૂકી અને પાછળથી આવી ખોટી જાહેરાત આપી છે તમે. ઇન્સ્પેક્ટર, એ કમ્પ્લેન તો મેં. હા બોલો મિસ્ટર દેસાઈ, શું કહેવા માંગો છો? મેં કઈ નથી કર્યું, પણ એકલી શું કામ બોલાવવામાં આવી છે? મારા મમ્મી પપ્પા બહાર ઉભા છે, એમને તારી સાથે એકલામાં વાત કરવા. મારી સાથે એકલામાં? એકલામાં શું તમારે વાત કરવી છે? આ મુદ્દા અવિનાશ જો રિપોર્ટ લઈને જે ના કરે છે ને? જી. આ ખોટો બનાવટી રિપોર્ટ છે, ક્યાંથી બનાવ્યો? ખોટો બનાવટી રિપોર્ટ? હું નિર્દોષ છું, મને આ વાતની કશી જાણ નથી. તે બધું જ જાણે છે શિવાની, તે બધી જ તપાસ કરી છે. આ ડોક્ટર ભણસાલીના ક્લિનિકલ રિપોર્ટ નથી અને આ એમની સિગ્નેચર પણ નથી. શું? મને સાચી છે શિવાની, અત્યારે તો હું તને સીધી રીતે પૂછું છું, પણ તું જો કબૂલાત ના કરે તો તારા મોડે મને સીધી રીતે કબૂલાત કરાવતા આવડે છે. હું ખરેખર કઈ નથી જાણતી, ખરેખર હું કઈ નથી જાણતી. પરમ દિવસે તારી સગાઈ થવાની છે ને, તું ઈચ્છે છે કે તારી સગાઈ તૂટી જાય? તારા સસરા પક્ષના લોકો જ્યારે બધા જ હાજર હોય ત્યારે હું એમની સામે આવીને તને ગિરફ્તાર કરી લઈ જાઉં તો તને ગમશે? મારી પાસે તને ગિરફ્તાર કરવા માટે પૂરતા પુરાવા અને સાક્ષી છે. ખોટો રિપોર્ટ, ખોટો સિગ્નેચર, ફ્રોડ કેસના ગુના હેઠળ હું તને સજા કરાવીશ. પ્લીઝ તમે આવું કંઈ ન કરો, તમે મારું જીવન આવી રીતે બરબાદ ન કરો. મુગ્ધા જેવી નિર્દોષ છોકરીનું જીવન બરબાદ કર્યું ને? બોલ છોકરી, આ બનાવતી રિપોર્ટ કમ્પ્યુટર પર કોણે બનાવ્યો? મેં બનાવ્યો હતો. અને ડોક્ટર ભંસાલીની ખોટી સિગ્નેચર? બિલકુલ મેં જ કરી હતી, મેં જ કરી હતી. હવે લડવાનું મેટર બંધ કર છોકરી, બોલ તે હું શા માટે કર્યું? દીપકને પામવા, દીપક સાથે લગ્ન કરવા. સાચું કહું છું ઇન્સ્પેક્ટર, દીપકને મનોમન ખૂબ જ પ્રેમ કરતી હતી, ફોર્મવા માટે મેં આ બધું કર્યું. મુગ્ધા અને દીપક એક જ કોલેજમાં ભણતા હતા. મુગ્ધા દરેક વાતમાં મારાથી ખૂબ જ સ્માર્ટ હતી, દીપક પણ આખો દિવસ એના જ વખાણ કર્યા કરતો. મને આ વાતની બહુ જ ઈર્ષા થતી. મને થતું કે ક્યાંક દીપક મુગ્ધાને પ્રેમ ન કરવા લાગે અને દીપક મુગ્ધાને પ્રપોઝ કરે એ પહેલા. શું એ પહેલા? મારી મમ્મીને દવાખાનામાં દાખલ કરવામાં આવી, એ વાતનો મેં પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો.
મેં મુગ્ધાને કહ્યું કે મારે બ્લડની જરૂર છે, અને મુગ્ધાએ હા પણ પાડી દીધી. અને આવી રીતે એને ભોળવીને હું ડોક્ટર ભણસાલીના ક્લિનિકમાં લઈ ગઈ. અને એ રિપોર્ટ તું જાતે લઈ આવી? હા, રિપોર્ટ હું જાતે લઈ આવી, પણ એના ઓરિજિનલ રિપોર્ટમાં એઇડ્સ ન હતો. એઇડ્સ ન હતો. મેં કોમ્પ્યુટરની મદદથી એની કોપી બનાવીને એમાં લખ્યું કે એમાં એઇડ્સ છે. એઇડ્સ છે. વોટ? માત્ર તારા પ્રેમના રસ્તામાંથી મુગ્ધાને હટાવવા તે આટલું મોટું ષડયંત્ર રચ્યું? માય ગોડ. મને માફ કરી દો અંકલ. મેં તો એવું વિચાર્યું હતું કે જ્યારે દીપકને ખબર પડશે કે મુગ્ધાને એઇડ્સ છે ત્યારે. પણ તે તો મારી મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખે. મને માફ કરી દો અંકલ, પ્લીઝ. મેં તો એવી કલ્પના પણ નહોતી કરી કે તમે એને ઘરમાંથી કાઢી મૂકશો. સાંભળી લીધું તમે બંને જણાએ તમારા કાને કે અસલી ગુનેગાર કોણ છે? તારી ફ્રેન્ડ શિવાની. ડગો કર્યો છે એને તારી સાથે. બેટા મુગ્ધા, પ્લીઝ મને માફ કરી દે. તારી ગુનેગાર છું. શું તારી ગુનેગાર? અરે બે, આજે કેમ આ તુલસી દરો પર ઉભો છો? આ ઘરના દરવાજે જ્યારે પણ નવી છોકરી આવી છે ને આપણી સાથે રહી છે ત્યારે મેં ફૂલનો નવો રોપો લાવીને રોપ્યો છે બેબી. મને ખબર છે. હા બેન, આ વખતે મુગ્ધા આવીને થયું તુલસીનો રોપો રોપું. તુલસી પવિત્ર હોય છે ને? હા બેન, અને ભગવાનની માયા જુઓ, મુગ્ધા પણ તુલસી જેટલી નિર્દોષ અને પવિત્ર જ છે. સાચી વાત. ચાલ રે મુગ્ધા, ફટાકડા ફોડી છોડે. અરે અરે, આ શું માંડ્યું છે? શાના તોફાન છે આ? એ છોકરીઓ, આ શું ધમાલ છે બધી? કઈ નહીં, અમે બધા આજે ફટાકડા ફોડીને ખુશી મનાવવા માંગે છે. ફટાકડા? અરે પણ આજે કે દિવાળીનો દિવસ છે. ઓહો બેબી બેન, બધા માત્ર દિવાળીમાં જ ફટાકડા નથી ફોડતા, લગ્ન પ્રસંગે પણ ફોડાય છે, ને હું તો મારા લગ્નમાં જાતે જ ફટાકડા ફોડાઈશ. બોલ, ચૂપ આવે. પણ મોટી બેન, અનિતા હજી સુધી નથી આવી. તો ભલે ના આવતી, એને તો પોલીસ રિવોલ્વર થી ધડાકો કરવાની આદત છે ને, એની માટે મેં ચાંદલેવની ડબ્બી રાખીને મૂકી છે. એનીવે, સૌથી પહેલા મુગ્ધા ફટાકડા ફોડશે. ના ના, મને તો ફટાકડાઓથી ડર લાગે. એ આજ પછી જિંદગીમાં ડરવાનું નહીં. શું ડરવાનું? નહીં. એ તો મારી ડ્યુટી હતી. પણ જોજે ને, તારી પેલી ફ્રેન્ડ શિવાની, એની જે વલે કરું છું ને, એ જિંદગીભર યાદ રાખશે. નહીં અનિતા, જવા દે એને. એની સગાઈ થવાની છે, એને લગ્ન ભાગી પડશે તો. એ ઓ, તારી ફ્રેન્ડે તારી સાથે આવું ભયંકર ને ડેન્જરસ વર્તન કર્યું,
ને તું કહે છે કે એને જવા દે. અરે પણ એની જિંદગી બરબાદ થઈ જશે. જો તારી જગ્યાએ હું હોત ને પોલીસ સ્ટેશનમાં તો ચૂપચાપ આવી ન જાત. બે લાખ અમાર. અનિતા પ્લીઝ શિવાની પર કેસ ન કરતી, એને માફ કરી દે. મને નવું જીવન મળ્યું છે, મારી જિંદગીની નવી શરૂઆત થવાની છે. એના નિશાસા લઈ હું મારું ભવિષ્ય ઉજળું નહીં બને. અનિતા અગર હું એની સામે કમ્પ્લેન પાછી લઈ લઉં તો? એ અનિતા બોલ ને, તું એને ખાઈ નહીં કરે ને, એને છોડી દઈશ ને.